નમસ્કાર દર્શક મિત્રો દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત તથા સૌની વચ્ચે લોકપ્રિય એવા હું ચતુર્વેદી આપ સૌને આવકારું છું મિત્રો બટાકાની જ્યારે આપણે વાત કરીએ તો એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતો શિયાળુ ઋતુમાં થતો એક શાકભાજીનો રોકડિયો પાક કહેવાય અને ઘણા લોકો તો તેને શાકભાજીનો રાજા પણ કહે છે ટૂંકા ગાળામાં પાકતો હોવાથી એક જ વર્ષમાં ત્રણ પાક લઈ શકાય છે મિત્રો અને પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે આજે કૃષિ દર્શન ફોન ની લેબમાં મિત્રો આપણે વાત કરવાના છીએ બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ બટાકામાં સંકલિત દ્રોર જીવાત નિયંત્રણ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા કોઈ પણ વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઇન શરૂ થઈ ગઈ છે હું આપને ફોન નંબર જણાવી દઉં શૂન્ય સાત બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે માહિતીના માર્ગદર્શન આપવા માટે આપણા કાર્યક્રમમાં બે નિષ્ણાંત ઉપસ્થિત છે સૌ પ્રથમ હું પરિચય આપીશ મારી ડાબી બાજુ બિરાજમાન છે ડોક્ટર પ્રકાશભાઈ એસ પટેલ સાહેબ હું પ્રકાશભાઈ સાહેબ નો પરિચય આપું તેઓ પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્ર વિભાગ શિવનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે એમની બાજુમાં બિરાજમાન છે જિજ્ઞેશભાઈ કે પટેલ સાહેબ હું એમનો પણ પરિચય આપું તો તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક બટાકા સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે તો ચાલો મિત્રો બંને નિષ્ણાંતોને મળીએ અને આ બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ શું છે એનાથી આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતે આપણને લાભ થાય તેની સંપૂર્ણ માહિતી મેળવીએ

જુદી જુદી જીવાતો દ્વારા નુકસાન થતું હોય છે એમાં આપણે ખાસ કરીને જોઈએ તો કેટલીક ચૂસ્યા પ્રકારની જીવાતો છે એમાં ખાસ કરીને મોલોમસી લીલા તરતળિયા સફેદ માખી અને થ્રિપ્સ દ્વારા રસ ચૂસીને નુકસાન થતું હોય છે જ્યારે ઈયળોમાં આપણે જોઈએ તો બટાટાની અંદર ખાસ કરીને બટાટાની ફૂંદી જે ખાસ કરીને બટાટાના કંદની અંદર નુકસાન કરે છે બીજી છે બટાટાના કંદની અંદર નુકસાન કરતી મોલ ક્રિકેટ જે જમીનની અંદર બટાટામાં કાણા પાડીને નુકસાન કરે છે અને બટાટાની શરૂઆતની અવસ્થામાં કટ વોમ એટલે કે બટાટાના થડ છોડનું જે થડ છે એને કાપીને નુકસાન કરતી હોય છે આમ બટાટાના પાકની અંદર આ બધી જુદી જુદી જીવાતો દ્વારા નુકસાન થતું હોય છે બરાબર જેમ પ્રકાશભાઈ સાહેબ આપ સ્પેશિયલી એવું કહેવાય કે જીવાતો માટેના નિષ્ણાંત છો આપણે જે ઉપસ્થિત જિજ્ઞેશભાઈ સાહેબ છે રોગ માટે સ્પેશિયાલિસ્ટ છે ખેડૂત મિત્રો વતી જિજ્ઞેશભાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે કયા પ્રકારના રોગ છે કે જે અમારા ખેડૂત મિત્રોને ખરેખર નુકસાન પહોંચાડી શકતા હોય કે એમને સતાવતો પ્રશ્ન હોય તો એના વિશે માહિતી આપશો તો બટાકાનું વાવેતર કર્યા પછી આમ તો ઘણા બધા રોગો આવે છે તો વાવેતર કર્યા બાદ સૌથી પ્રથમ જે રોગ આવતો હોય તો સૌથી પ્રથમ કટકાનો પહોવારો ત્યારબાદ આગોતર સુકારો પાછોતર સુકારો અને વિષાણુજન્ય રોગોની અંદર પોટેટો લિફ્રોલ વાયરસ એટલે કોકડવા પંચરંગીઓ અને સ્ટેમ નેક્રોસિસ વાયરસ જેવા રોગો આવે છે જ્યારે બટાકાના કંદ ઉપર આવતા રોગોની અંદર કોમન સ્કેબ અને કાળા ચાઠાનો રોગ આપણા ત્યાં મોટાભાગે દેખાતો હોય છે બટાકા એ કંદ મૂળનો પાક હોય બટાકાને જમીનની અંદર અને જમીનની બહાર આવતા બંને પ્રકારના રોગો સામે

અને જાડ મોટા હોય એની નીચે આની આપણે થઈ શકે કે બટાકાનો બટાકાની ખેતી થઈ શકે અત્યાર સુધીમાં લગધીરભાઈ આપણે કઈ ખેતી કરી હતી અત્યાર સુધી શાકભાજીમાં પાલક છે ને એ બધી भाजी પાલોનું બધું હાજી લગધીરભાઈ હા હવે આપણે જાડ વાવેલા હોય અને એની વચ્ચે જો બટાટાનો પાક કરીએ તો એક તો બટાટાનો જે આપણો પાક છે એ હાઈ વેલ્યુડ ક્રોપ છે એટલે કે સૌથી વધારે ઉત્પાદન આપતો પાક છે એટલે જો આપણે કોઈ ઝાડ વાવેલા હોય અને એની વચ્ચે આપણે કરવો હોય તો આપણે ઉત્પાદનમાં એમાં ઘણો બધો ઘટાડો આવી શકે કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશ દ્વારા આખું ખોરાકનું સિન્થેસિસ થતું હોય છે એટલે પ્રોપર સૂર્યપ્રકાશ ના મળે તો બટાટાના પાકની અંદર ઉત્પાદન ઓછું આવી શકે છે એટલે શક્યત આપણે ખેતરમાં જ જ્યાં ઝાડ ના વાવેલા હોય ખુલ્લું જ ખેતર હોય તેમાં આપણે બટાટાનો પાક વાવીએ તો આપણે સારું ઉત્પાદન છે બરાબર પણ એમાં ઘણી વખત એવું થાય સાહેબ કે જેમ વાત કરી તો એ લોકોને એવું પણ થતું હોય ને કે જેમ કે કહેવાય કે હું રિસ્ક કેમ લઉં તેને થતું હોય કે કદાચ કોઈક વાવણી થઈ હોય અને એની સાથે સાથે બીજો પાક પણ વાવીએ તો કદાચ એ બંનેનું થાય તો એમાં જીજ્ઞેશભાઈ તમે શું કહેવા માંગશો એવું કરાય કે ન કરાય એવું જે ઝાડ હોય એની નીચે બટાકાનો પાક ના લેવો જોઈએ એનું મુખ્ય કારણ એ છે કે બટાકાની અંદર ઇનપુટ કોસ્ટ પણ એ ખૂબ જ વધારે છે આપડે દેખીએ કે બટાકાની અંદર લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેટલો ખર્ચ બિયારણ પાછળ થતો હોય છે અને બીજો પચીસ થી ત્રીસ ટકા જેટલો ખર્ચ ખાતર પાછળ થતો હોય છે અને આટલું મોંઘું ખાતર અને બિયારણ વાપરીએ અને પછી જો ઝાડ નીચે આપણે એનું વાવેતર કર્યું હોય જેમ પ્રકાશભાઈ સાહેબે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય અને આપણને આટલું ઇનપુટ આપ્યા પછી પણ જો ઉત્પાદન મળે તો આપણને આર્થિક રીતે ઘણું નુકસાન અત્યારે મુકેશભાઈ વાત કરવા માંગે છે ડીસાથી મુકેશભાઈ હેલો હા નમસ્કાર બેન નમસ્કાર મુકેશભાઈ આપનો પ્રશ્ન જણાવો બેન અમારે બટાકામ જે કાપ કાપો છે ને ઉપર દવા કઈ છાંટવી જરૂરી છે અગવ આપે કોઈ મુકેશ મુકેશભાઈ દવાનો છંટકાવ કર્યો તો અગવ તો વારવાર કરે છે પણ અંદર છે તો બટાકાના જે બટાકો બે છે ને એના માટે રોગ આવે વધારે રોગ આવે કયા પ્રકારનો રોગ હોય છે કોઈ એના લક્ષણો એટલે એના લક્ષણો તો એવા કે બટાકાને કીતરી પડી જાય બરાબર જિગ્નેશભાઈ સાહેબ આપ ઓકે હવે બટાકાની અંદર જે ચિત્રી પડી જાય એ કોમન સ્કેબ રોગની વાત છે બરાબર કોમન સ્કેબ જે રોગ છે એ સ્ટ્રેપ્ટોમાઇસિસ કેબિસ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે તો આ રોગના કારણે ઉત્પાદન ઉપર કોઈ માઠી અસર થતી નથી પરંતુ એની ગુણવત્તા ઉપર માઠી અસર થવાના કારણે બજારની અંદર આપણને ખૂબ જ ઓછા ભાવ મળે છે તો આ જે કોમન સ્કેબ છે એના નિયંત્રણ માટે આપણે ઘણા બધા જે પગલાં છે એ સતત ત્રણથી ચાર વર્ષ સુધી અપનાવીશું તો આપણે ધીમે ધીમે એ કોમન સ્કેબ આપણા ખેતરમાંથી ઓછો કરી શકીએ છીએ હવે નિયંત્રણના પગલાંની અંદર જો ક્રમસર વાત કરું તો સૌ તો રોગમુક્ત બિયારણ વાપરવું જોઈએ કારણ કે કોમન સ્કેપ જે રોગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ બિયારણ મારફતે ફેલાય છે અને બિયારણ મારફતે ફેલાયા બાદ એ જમીનજન્ય થઈ જાય છે એટલે એક વખત જો આપણે રોગિષ્ટ બિયારણ લાવીએ અને એનું વાવેતર કરીએ અને પછી પાછળના વર્ષોમાં આપણે જો સારું બિયારણ લાવીશું તો પણ એ જે બેક્ટેરિયા છે એ જમીનજન્ય થઈ ગયા હોવાથી આપણને પાછળના સમયમાં પણ એ રોગ આવતો હોય છે એટલે રોગમુક્ત બિયારણ વાપરવું શક્ય હોય તો જે જમીનની અંદર સ્કેબ આવતો હોય ચિત્રી થતી હોય એ જમીનને બેથી ત્રણ વર્ષ સુધી એ જમીનમાં બટાકાનું વાવેતર ટાળવું જોઈએ પછી પાકની ફેરબદલી કરવી જોઈએ જેવા કે ધાન્ય અથવા કઠોળ વર્ગના પાકો સાથે પાકની ફેરબદલી કરવાની પછી બીજી વાત કરીએ કે આ જે કોમન સ્કેબના બેક્ટેરિયા છે એ એરોબિક છે એટલે જેટલી એને હવા મળે એટલું એનું મલ્ટીપ્લિકેશન ખૂબ જ ફાસ્ટ થાય છે એટલે બટાકાની અંદર જે કંદ બેસવાની અવસ્થા છે એટલે બટાકાનું આપણે વાવેતર કરીએ વાવેતર કર્યા બાદ લગભગ પચીસ ત્રીસ દિવસ પછી કંદ બેસવાની શરૂઆત થાય કે ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી કંદ બેસે તો આ જે કંદ બેસવાની અવસ્થા છે એ અવસ્થાએ ટૂંકા ગાળે પિયત આપવું જોઈએ તો ટૂંકા ગાળે પિયત આપીશું તો શું થશે કે જમીનની અંદર ભેજનું પ્રમાણ વધશે અને જમીનની અંદરથી હવાનું પ્રમાણ ઓછું થશે એટલે એ એનએરોબિક કન્ડિશન એટલે જમીનમાં હવાનું પ્રમાણ ઓછું થશે તો જે સ્કેબના બેક્ટેરિયા છે એનું મલ્ટીપ્લિકેશન પણ ખૂબ જ ઓછું થઈ જશે હવે સ્કેબના નિયંત્રણ માટે બીજ માવજતની જો વાત કરીએ તો ત્રણ ટકા બોરિક એસિડના દ્રાવણની સી ટ્રીટમેન્ટ આપણે આપીને જો વાવેતર કરીએ તો સ્કેબને આપણે આવતો અટકાઈ શકાય છે હવે ત્રણ ટકાના સીડ બોરિકેસનની ટ્રીટમેન્ટ આપણે બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા બાદ તુરંત જ બીજા દિવસે આપવાની છે

સંક્રમણ રહે કે ના રહે ચોક્કસ છે આપણે સાહેબ નું માર્ગદર્શન લઈએ સાહેબ પ્રકાશ ભાઈ સાહેબ આમ તો આપણે જોઈએ કુંડામાં વાવીએ તો બટાટા એક શાકભાજી નો પાક છે હવે એના ઉત્પાદન તરીકે કંદ થાય છે તો એ કંદને તમે કુંડા માં વાવશો તો એટલું બધું એનું ઉત્પાદન પણ તમને ત્યાં નહીં મળે પણ હા ઉત્પાદન ઓછું આવશે પણ કુંડાની અંદર મારે કરવું હશે તો એ થઈ શકશે કોઈ પ્રશ્ન નથી પણ ખેતરમાં વાવીએ તો ત્યાં રોગ કે જીવાતો આવવાની શક્યતા રહેલી છે કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં વાવેતર હોય બરાબર એટલે અહીંયા થોડું વાવેતર હોય એટલે એમાં કોઈ આવો પ્રશ્ન રહેતો કે કોઈ મહિલા ઈચ્છા થઈ જાય કે ટેરેસ ગાર્ડન છે ને એની અંદર હું કરી શકું તો તમે શું સલાહ આપશો આમ તો કરવું હોય તો કરાય પણ આપણે પછી એ કરીને એવી જો આશા રાખતા હોય કે બજારમાં મળે છે એવા મોટા બટાકા આપડે કેરેસ ગાર્ડન માં કરી શકીએ તો એ થોડુંક

તો એના નિયંત્રણ માટે એક તો આપણે સીડ ટ્રીટમેન્ટ આપવાની હોય છે એ પણ બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા બાદ તુરંત જ ત્રણ ટકા બોરિક એસિડના દ્રાવણની આપણે બિયારણને માવજત આપવાની હોય છે તો ત્રણ ટકા બોરિક એસિડના દ્રાવણ માટે દસ લિટર પાણીની અંદર ત્રણસો ગ્રામ જેટલું બોરિક એસિડ આઈપી ગ્રેડ આપણે અંદર ઓગાળી પછી બટા આખા બટાકા ઉપર માવજત આપીને જો વાવેતર કરીએ તો જે કોમન સ્કેપ છે એને ધીમે ધીમે આવતા વર્ષોમાં એને આવતો અટકાવી શકાય છે આ સાથે સાથે બોરિક એસિડ આઈપી ગ્રેડ હેક્ટરે ચાર કેજી પ્રમાણે જો પાયાની અંદર પણ આપીએ તો પણ કોમન સ્કેબનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ આ જે કોમન સ્કેબ રોગ છે મેં આગળ વાત કરી એમ બિયારણથી આવે છે અને જમીનજન્ય થઈ જાય છે એટલે એના માટે કોઈ એવી સ્પેસિફિક દવા નથી કે આપણે નાખીશું અને આપણા ખેતરમાંથી રોગ જતો રહેશે પણ જે આ બધા મેં પગલા જણાવ્યા એ વારંવાર ત્રણ થી ચાર વર્ષ જ્યારે અપનાવીશું ત્યારે ધીમે ધીમે આપણા ખેતરમાંથી એ રોગ ઓછો થશે બરાબર પ્રકાશભાઈ સાહેબ જે મોલોનો ઉપદ્રવ છે ઘણા ખેડૂત મિત્રો આ રીતે કોલ્સ કરીને પૂછતા હોય છે ઘણા પત્રો ઈમેલ દ્વારા પણ પૂછતા હોય છે એના ઉપદ્રવથી જે બટાકાની ખેતીને નુકસાન પહોંચતું હોય છે પહેલા અને અત્યારમાં શું ફરક અથવા કયા કયા નુકસાન પહોંચાડતા હોય છે એના વિશે વાત કરશો હવે ખેડૂત મિત્રો જે મોલો છે એ ખાસ કરીને બટાટાના પાન અને કુમળા ભાગો અમે ખાસ કરીને પાનની નીચે રહે છે અને ઉપરના કુમળા ભાગોમાં એ પોતાના મુખાંગો અંદર દાખલ કરી અને રસ ચૂસીને નુકસાન કરે છે એટલે કે રસ ચૂસીને સીધે સીધું નુકસાન થાય છે એ બટાટાના ઉત્પાદન પર અસર કરે છે આ ઉપરાંત જે મોલો છે એ ઇનડાયરેક્ટલી પોતાના શરીરમાંથી કેટલોક ચીકણો પદાર્થ જરતો હોય છે એ પાછો બીજા પાન ઉપર પડે છે એ શરૂઆતમાં ચીકણો હોવાથી પછી ધીરે ધીરે હવામાની જે કાળી ફૂગ એના ઉપર લાગે છે તો આ કાળી ફૂગના લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થાય છે અને એ પણ ઇનડાયરેક્ટલી ઉત્પાદનમાં સીધે સીધો

એમની જે સુરેન્દ્રનગરની જમીન હોય ચૂડામાં એ રહે છે તો એ શું માફક આવે બટાકાની ખેતી માટે બટાકાની આપણે દેખીએ કે બટાકાની ખેતી છે એ રેતાળ અને ગોરાડુ જમીનની અંદર આપણે કરી શકીએ છીએ તો કેવી જમીનમાં આપણે બટાકાની ખેતી ના કરી શકીએ તો જે કાળી અને ચીકણી જમીન છે એની અંદર બટાકાની ખેતી ના કરી શકીએ અથવા કે જે જમીનની અંદર પાણી આપ્યા પછી જમીન એકદમ કઠણ થઈ જતી હોય એ જમીનની અંદર બટાકાની ખેતી ના કરી શકાય એ જમીનમાં જો બટાકાનું વાવેતર કરીશું તો છોડ તો ઉગશે પણ જમીનની અંદર જે કનની જે સાઈઝ થવી જોઈએ એ સાઈઝ અથવા કનનો જે ફૂલાવ થવો જોઈએ એ નહીં થાય એટલે રેતાળ અથવા ગોરાડુ જમીનની અંદર આપણે બટાકાનું વાવેતર કરી શકીએ છીએ બરાબર અને એમ પણ જેમ જિગ્નેશભાઈ સાહેબ આપે જ્યારે વાત કરી ટેરેસ ગાર્ડનની જ્યારે મેં આપને પ્રશ્ન પૂછેલો કે જે સાઈઝ આપણને જોઈએ છે ઘણી વખત શું આપણે ટૂંકા ગાળામાં અથવા તો એવું માનતા હોય કે જલ્દીથી મને આર્થિક રીતે કે બધી રીતે ફાયદો થાય પણ ઈચ્છીએ એવી રીતે આપણને ઉત્પાદન ના મળી શકે બહુ જરૂરી આપ વાત હોય છે સાહેબ એવું પણ મેં સાંભળ્યું છે જિગ્નેશભાઈ સાહેબ કે જે બિયારણ છે એના કટકામાં પણ આ આજે કંઈ રોગ થતા હોય છે પણ એમાં દવાની કંઈક માવજત થતી હોય છે એ શું

બે ચાર વર્ષથી એક મોલ ક્રિકેટ નામની જીવાત પડે છે એ એકચ્યુઅલી ચાર પાંચ સેન્ટીમીટર લાંબી હોય છે અને એનો બાંધો છે એકદમ નળાકાર છે હવે એ જ્યારે બટાટાના કંદ થાય છે મોટી સાઇઝના એ વખતે જમીનની અંદર બટાટાની અંદર પોતાના પ્રથમ પગની જે જોડ હોય એ પાવડા જેવી હોય એના દ્વારા એ અંદર કાણા પાડી દે છે એટલે બટાટું જ્યારે આપણે બહાર કાઢીએ ત્યારે એની અંદર આપણને કોઈ ભાવ મળતા નથી એટલે આ જે મોલ ક્રિકેટનો ઉપદ્રવ જો આપના વિસ્તારની અંદર હોય તો એ ઉપદ્રવ ખાસ કરીને આપણા શેઢાપાડાના જે ભાગ હોય તેની આજુબાજુ થતો હોય અથવા તો આપણે આપણા ખેતરની અંદર વણકોવાયેલું કાચું છાણિયું ખાતર નાખેલું હોય તો આ શરૂઆતમાં જે મોલ ક્રિકેટ છે એ આના ઉપર નિર્ભર હોય છે એટલે કે કાચા છાણિયા ખાતરનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે એટલે શક્યતઃ સારું કવાયેલું છાણિયું ખાતર નાખવું ઉનાળાની અંદર જ્યારે આ જીવાત ત્યાં દેખાતી હોય તો શેઢાપાડાની આજુબાજુ ખાસ કરીને ઊંડી ખેડ કરવી તમારા ખેતરમાં બટાટા વાવતા પહેલાં આપણે લીમડાનો ખોળ નાખીએ તો પણ એનો ઉપદ્રવ ઓછો થાય અને કદાચ બટાટાના પાકની અંદર ઉપદ્રવ ચાલુ હોય તો શરૂઆતમાં જ્યારે આપણે બટાટા વાવેલા હોય એટલે ચાલીસથી પિસ્તાલીસ દિવસ પછી

હા હવે ગોર્ધનભાઈ બટાટાના પાકની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર કૃમિનો ઉપદ્રવ વધારે થાય જેને આપણે નેમેન્ટોડ તરીકે ઓળખીએ છીએ એ બટાટાનો જ્યારે પાક થાય અને આપણી જે જમીન હોય એની અંદર શરૂઆતથી જ અથવા તો બીજા પાકો આવેલા હોય એની અંદર જો કૃમિનો ઉપદ્રવ થવેલો હોય અથવા તો બટાટાનું સીડ તમે બીજ લાવો છો એ બીજની ઉપર થોડા થોડી ગાંઠો હોય ઉપર ઉપસેલી તો એ બીજનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે એ પછી ત્યાં આપણા ખેતરની અંદર પાછો નેમેન્ટોનો ઉપદ્રવ વધારશે આ ઉપરાંત જ્યારે તમને એમ લાગે કે છોડની ઉપર કોઈ પણ પ્રકારે થોડો પીરાશ પડતો પડે છે તો આપણે એના થોડા મૂળ જોઈ લેવા અને મૂળની અંદર જો ગાંઠો હોય અથવા બટાટાના કંદ તૈયાર થઈ ગયેલા હોય અને આખા કંદની ઉપર જો ગાંઠો ગાંઠો જોવા મળતી હોય તો આપણે ખાસ કરીને એક તો પાકની ફેરબદલી કરવી જોઈએ જો તમારે રેગ્યુલર આનો ઉપદ્રવ થતો હોય તો બટાટાનો પાક ના વાવતા એની જગ્યાએ આપણે બીજા ધાન્ય પાકો ઘઉં છે કે બીજા પાકો કઠોળ પાકો આપણે વાવીએ તો બીજા વર્ષે એનો ઉપદ્રવ આપણે ત્યાં ઘટાડી શકીએ છીએ આ ઉપરાંત મેં અગાઉ મોલ ક્રિકેટ માટે કહ્યું એ પ્રમાણે આપણે લીમડાનો ખોળ એક હેક્ટર વિસ્તારની અંદર એક ટન વાવણી પહેલાં જમીનની નાખી અને વાવાથી એનો ઉપદ્રવ ઓછો થાય છે આ ઉપરાંત આપણે પેસિલોમાઇસિસ લીલાસિનસ નામની એક ફૂગ આવે છે તેને પણ વાવણી પહેલાં આપણે છાણિયા ખાતર જોડે મિક્સ કરી અને એક હેક્ટર વિસ્તારની અંદર પાંચ કિલો પ્રમાણે એને વાવણી પહેલાં આપી દઈએ તો ખેતરની અંદર જે કૃમિ છે એનો પણ આપણે નાશ કરી દઈએ છીએ અને જ્યારે ઉનાળો હોય તો એ વખતે આપણે ગરમીમાં ઊંડી ખેડ કરીએ તો પણ આપણે કૃમણીનો ઉપદ્રવ ઘટાડી બરાબર મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષ્ણ દર્શન ફોન ની લાઈવ અત્યારે વાત કરી રહ્યા છે બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ તરફ ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામ નો મળી વિરામ બાદ આપી રહ્યા છે અત્યારે દિયોદર થી વિક્રમભાઈ ઠાકોર નો ફોન છે આપણે એમને સાંભળીએ વિક્રમભાઈ તમારો પ્રશ્ન જણાવો બેન બટાકા વાવેલા છે અને એના જોડે રીંગણ વાવેલા છે શાકભાજી માટે સરસ અને તેમાં મશી પડે છે અને મશીના કારણે બટેકામાં એ મશી આવે છે અને કઈ દવા વાપરવા છી આપણે રોગ નાબૂદ થાય સાહેબ નું આપણે માર્ગદર્શન લઈએ સાહેબ હાજી જો તમે બાજુના ખેતરમાં જો રીંગણ વાવેલા હશે તો રીંગણમાં ખાસ કરીને આપણે સફેદ માખીનો ઉપદ્રવ વધારે થતો હોય છે બરાબર તો આપણા ખેતરમાં આવવાની ત્યાં શક્યતા રહેલી છે બટાટાની અંદર તો રીંગણના પાકની અંદર જ જો તમારે જૈવિક ખેતી કરતા હોય તો ખાસ કરીને લીમડાનું તેલ પચાસ મિલી પ્રતિ દસ લીટર પાણી પ્રમાણે એનો છંટકાવ કરવો અથવા શરૂઆતમાં જો પીળા ચીકણા પિંજર લગાવો તો પણ તમને ખ્યાલ આવી જાય કે સફેદ માખી એમાં ચોટશે તો ખ્યાલ આવશે તો આપણે એ પ્રમાણે એનો છંટકાવ કરી શકીએ આ ઉપરાંત જો રાસાયણિક દવાનો છંટકાવ કરવો હોય તો આપણે થાયોમેથોક્ઝામ પાંચ ગ્રામ

આપને પણ અમારા સૌના તરફથી નવા વર્ષની શુભકામના હા ધન્યવાદ હવે મારો પ્રશ્ન હિરલબેન મહેમાનને છે કે બટાકામાં સંકલિત જીવાત નિયંત્રણ તો આ વિશે ઓર્ગેનિક ખેતી કરતા બટાકાની ખેડૂતો માટે કઈ કઈ પદ્ધતિ માન લો કે રોગ જીવાત આવે તો કઈ કઈ પદ્ધતિથી એને નિયંત્રણ કરી શકાય આ મારો પ્રશ્ન છે સાહેબ હવે ધીરજભાઈ જો આપણે ઓર્ગેનિક પદ્ધતિથી જીવાતનું નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને આપણે બધા ખેડૂત મિત્રો શું કરતા હોઈએ છીએ કે કોઈપણ જીવાત ચૂસ્યા પ્રકારની જીવાત આવે અથવા તો ઈયાળો પડી હોય એના પછી આપણે સ્પ્રે કરતા હોઈએ છીએ એટલે આપણને એટલું નિયંત્રણ મળતું નથી જો ઓર્ગેનિક ખેતી કરવી હોય તો જમીનની અંદર જે જીવાત આવે છે ખાસ કરીને અગાઉ વાત કરીએ ક્રિકેટ તો તમારે વાવણી પહેલાં જ એની અંદર લીમડાનો ખોળ આપી દેવો જોઈએ આ ઉપરાંત એક મેટ્રાઇઝમ સોપલી નામની ફૂગ આવે છે તેને પણ આપણે છાણિયા ખાતર જોડે બે કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે શરૂઆતમાં જ વાવણી પહેલાં આપી દઈએ તો આપણે જમીનજન્ય જીવાતોનો ત્યાં ઉપદ્રવ સીધો ઘટાડી શકીએ છીએ જ્યારે ચૂસીયા પ્રકારની જે જીવાતો છે એના માટે આપણે ખાસ કરીને વધારે ઉપદ્રવ હોય તો આપણે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો છે એનો વપરાશ તે વખતે ઘટાડી દેવો જોઈએ આ ઉપરાંત લીમડાનું તેલ પચાસ મિલી પ્રતિ દસ લિટર પ્રમાણે છંટકાવ કરવો અથવા તો આપણા ખેતરોની આજુબાજુ લીમડાનું ઝાડ હોય તો એના પાનનો પાંચ ટકા પ્રમાણેના દ્રાવણનો પણ આપણે છંટકાવ કરી અને ચૂસ્યા પ્રકારને આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ આ ઉપરાંત મોલો અને સફેદ માખી વધારે હોય તો આપણે પીળા ચીકણા પિંજર પણ લગાવી શકીએ છીએ અને થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો બ્લુ સ્ટીકી સ્ટેપ પણ આપણે લગાવવાથી એનો નિયંત્રણ કરી શકીએ સાહેબ અત્યારે સોમાભાઈ પટેલ આપણી સાથે વાત કરવા માગે છે સોમાભાઈ પ્રાંતિજ વાત કરી રહ્યા છે સોમાભાઈ આપનો પ્રશ્ન અમને ફરીથી કેજો બટાકા જમીનમાં નાખ્યા પછી દસ દિવસ ફૂટી જવા એમ દસ દિવસ પછી ફૂટી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે

ઘણીવાર આપણે બટાટાના જે કટકા વાવેલા હોય એની અંદરથી છોડ જો નીકળે જર્મિનેશન થઈને બહાર આવે પછી જે કંદ હોય છે ને એ તો ધીરે ધીરે બગડીને સડી જતું હોય છે એના લીધે એના છોડને કોઈ નુકસાન થતું નથી પણ ઘણી વાર જો આપણું જે બિયારણ જે છે એ બિયારણ કોઈ રોગવાળું હોય અને એ કંદ ત્યાં આપણે લગાવેલો હોય તો પછી એ સડી જવાનો ત્યાં પ્રશ્ન રહેતો હોય છે એટલે શરૂઆતમાં જો કંદ જ ખરાબ હોય તો શક્યત આપણે એ કંદનો વાવણી તરીકે જ ઉપયોગ ના કરવો જોઈએ જેથી કરીને આપણો પાકને ઉત્પાદન પર સીધે સીધી અસર ના થાય બરાબર છે અત્યારે દિયોદર થી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે વાત કરવા માંગે છે દેવજીભાઈ હા બેન નમસ્કાર નમસ્કાર દેવજીભાઈ આપનો પ્રશ્ન જણાવો હા બેન અમારે હાલ બટાકાનો વાવેતર ચાલુ છે કારણ હા હા અને રાત્રે પછી જંગલી ભૂંડા આવે છે મોયથી ખોદી કાઢે બટાકાનો શું કરવું પડે તો સાહેબ હવે હવે ભૂંડ માટે આપણે વાત કરીએ તો આપણે ડાયરેક્ટ તો એને કોઈ રાખી શકતા નથી પણ આજુબાજુ આપણે તારની વાડ કરી ખેતરની આખે ચારેકો તો ભૂંડ અંદર આવી શકતા નથી અથવા રાત્રે આવે તો કેટલાક અવાજ કરવાના મશીન આવે છે કે જે આપણા ફટાકડો ફૂટે એમ અવાજ કરતા હોય છે પરંતુ એ આપણે ધ્યાન રાખવું પડે કે કયા સમયે આવે છે એ વખતે પાછો એનો ઉપયોગ કરીએ તો ભૂંડ આવી શકતા નથી બાકી આપણે કોઈ દવાઓ રાખી રાખીએ તો એમના મરી જવાના પ્રશ્નો રહેતા હોય છે એ આપણે કરી શકીએ નહીં તેથી શક્ય હોય ને આપણે દરેક વખતે આ જ પ્રશ્ન હોય ભૂંડનો તો આપણા ખેતરની આજુબાજુ તારની વાડ કરી દેવી જોઈએ બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોની લાઈવ અત્યારે વાત કરી રહ્યા છે બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ તરફ ફરીથી સમય થાય છે નાનકડા વિરામનો બડે વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ સરદાર કૃષિનગર અને ડીસાથી પધારેલા બંને નિષ્ણાતો ખૂબ સરસ વાત કરી રહ્યા છે અને હમણાં જ જેમ પ્રાંતિજથી સોમાભાઈએ વાત કરી હતી જીગ્નેશભાઈ સાહેબ એમના જ પ્રશ્નથી એક પ્રશ્ન ઉદ્ભવે કે ધારો કે કોઈ બિયારણમાં એ જે કટકા છે એની કોઈ દવાની માવજત આવે છે એવું અમે સાંભળીએ છીએ એક તો એ શા માટે કરવામાં આવે છે એના વિશે પણ અમને માહિતી આપો એનાથી ફાયદો શું હવે બટાકાનું વાવેતર આપણે જ્યારે કરીએ છીએ અને બટાકાના જ્યારે કટકા કરીને જમીનની અંદર નાખીએ છીએ ત્યારે બહારનું ઊંચું તાપમાન સાથે સાથે જમીનની અંદર રહેલા રોગ પ્રેરકો એ બટાકાના કટકાની અંદર દાખલ થાય છે રોગ પ્રેરકો બટાકાના કટકાની અંદર દાખલ થવાના કારણે જે બટાકાનો કટકો છે એ ઉગ્યા પહેલાં જ જમીનની અંદર કોવાઈ જાય છે જેના કારણે એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યાઓ ઓછી મળે છે અને તેની સીધી અસર ઉત્પાદન ઉપર થાય છે તો જો આ બટાકાનો કટકાનો કોવારો આવતો અટકાવો હોય તો વાવેતર કરવાનું હોય એના આગલા દિવસે જ્યારે બટાકાના કટકા કરીએ તો એક હેક્ટરના બટાકા એટલે ત્રણ હજારથી પાંત્રીસો કિલો જેવા બટાકા હોય એના માટે એક કિલો મેન્કો જેબ અને પાંચ કિલો શંખજીરું આ બંને મિક્સ કરીને જો બટાકાના ટુકડા ઉપર સૂકી માવજત આપીને જો બટાકાનું વાવેતર કરીએ તો આપણે બટાકાના કટકાનો જે કોહવારો છે એને આવતો અટકાવી શકીએ છીએ સાથે સાથે આપણને એક સરખો ઉગાવો પણ દેખવા મળે છે બટાવર પ્રકાશભાઈ સાહેબ મોટાભાગે ખેડૂતોને થ્રિપ્સનો પ્રશ્ન પણ બહુ ઉદ્ભવતો હોય છે તો જે બટાકાના પાકમાં થ્રિપ્સ કેવી રીતે નુકસાન પહોંચાડે છે ને એના નિયંત્રણ માટે શું કરી શકાય હવે જે થ્રિપ્સ છે એ બટાટાના પાકની અંદર કાં તો પાનની ઉપર અથવા તો જે ડાળીઓ હોય એની ઉપર પોતાના મુખાંગો વડે ઘસરકા પાડે છે અને ઘસરકા પાડ્યા પછી એની અંદરથી જે રસ બહાર નીકળે છે એને પોતે શોષી અને નુકસાન કરતું હોય છે અને થ્રીપ્સનો ઉપદ્રવ વધી જાય અને વધારે ઘસરકા પાડે નુકસાન કરે તો ઘણીવાર સ્ટેમ નેક્રોસિસ નામનો જો રોગ હોય તો પણ એ થ્રીપ્સ દ્વારા એક છોડથી બીજા છોડની અંદર ફેલાતો હોય છે એટલે એક ડાયરેક્ટ પણ નુકસાન કરે છે અને ઇન ડાયરેક્ટલી એક રોગનો ફેલાવો પણ પોતે કરતી હોય છે બરાબર છે છે સાહેબ જ્યારે વખતે વાત કરતા કે સુકારો આવી જતો હોય તો હવે બટાકામાં જે આગોતરો સુકારો છે એ ક્યારે આવે છે એક તો એ પણ જણાવો ને તેના લક્ષણો શું છે જેથી કરીને ખેડૂત મિત્રો ઓળખી શકે તો આપ શું કહેશો ખૂબ જ સરસ પ્રશ્ન છે હવે બટાકાનો જે આગોતર સુકારો છે એ અલ્ટરનારિયા સોલાની નામની ફૂકથી થતો રોગ છે હવે સૌ તો વાત કરીશ કે આ રોગ ક્યારે આવે તો જ્યારે હવામાનની અંદર પંચોતેર ટકાથી વધારે ભેજનું પ્રમાણ હોય અને જ્યારે સત્તરથી પચીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જે તાપમાન હોય એ આ રોગ માટે ખૂબ જ અનુકૂળ હોય છે અને આપણા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર કર્યા પછી ચાલીસથી પિસ્તાલીસ દિવસ બાદ આ રોગ આપણને દેખાવાનો શરૂ થઈ જતો હોય તો આ રોગના જો લક્ષણોની વાત કરીએ તો આ રોગના લક્ષણો સૌપ્રથમ તો નીચેના પાન ઉપર દેખાવાના ચાલુ થાય છે નીચેના પાન ઉપર બદામી અથવા કથ્થઈ રંગના ગોળથી અનિયમિત આકારના કાટખૂણા ટાઈપના ટપકા બટાકાના પાન ઉપર દેખવા મળે છે જ્યારે વાતાવરણ અનુકૂળ હોય ત્યારે આ ટપકાની સાઇઝ અને સંખ્યા બંનેની અંદર વધારો થાય છે અને સમય જતાં આ જે રોગીશ ટપકાવાળું જે પાંદડું છે એ પીળું પડીને સુકાઈ જતું હોય છે

એટલે આ ચૂસિયા પ્રકારોને જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતોએ ખાસ કરીને પોતાના ખેતરની અંદર શરૂઆતથી જ પીળા ચીકણાં પિંજર લગાવી દેવા જોઈએ જેથી કરીને શરૂઆતમાં જે પૂગતો હોય માખીના અથવા તો મોલોના એ આ પીળા રંગ પ્રત્યે આકર્ષાય છે એટલે કે ત્યાં ચોટી જશે એટલે આપણને તરત જ ખબર પડશે કે હવે મોલોનો ઉપદ્રવ વધી ગયો છે તો એ જ વખતે આપણે એક હેક્ટર વિસ્તારની અંદર સો જેટલા વધારે પીળા ચીકણા પિંજર લગાવી દઈએ તો જે આ ઉપદ્રવ ચૂંશ્યા પ્રકારની જીવાતનો વધવાનો છે એ આપણે ત્યાંને ત્યાં એનું નિયંત્રણ કરી શકીએ આ ઉપરાંત આપણે નીમ ઓઇલ પંદરસો પીપીએમ આવે છે એ પચાસ મિલી પ્રતિ દસ લીટર પાણી પ્રમાણે રાખી અને એનો છંટકાવ શરૂઆતની અવસ્થામાં જ કરી દેવો ખાસ કરીને જ્યારે મોલો શરૂઆત થતી હોય અથવા તો સફેદ માખીની શરૂઆત થતી હોય એ જ વખતે એનો છંટકાવ કરીએ તો આપણને ત્યાં સારું નિયંત્રણ મળે છે આ ઉપરાંત આપણે એક એન્ટોમોપેથોજેનિક ફંજાય છે એમાં ખાસ કરીને બિવેરિયા બેસિયાના અથવા તો વર્ટિશિલિયમ લેકાની નામની જે ફૂગ છે એનો ચાલીસ ગ્રામ પ્રતિ દસ લીટર પાણી પ્રમાણે જો આપણે છંટકાવ કરીએ તો આપણને એનો ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ પરંતુ ખાસ કરીને શિયાળાની અંદર ભેજનું પ્રમાણ હવામાં ઓછું હોય છે પરંતુ જે ખેડૂતો સ્પ્રિન્કલર ઇરિગેશન આપતા હોય તો એકવાર એ સ્પ્રિન્કલર ઇરિગેશન આપ્યા પછી આ જો એન્ટોમોપેથોજેનિક ફંગસનો જેવી કે આપણી વર્ટીશિયમ લેકાની અને બિરિયા બેસીનાનો જો છંટકાવ કરીએ તો આપણે આ પ્રકારની જીવાતોનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ આ ઉપરાંત જો આપણા ખેતરની અંદર દાળિયા એટલે કે લેડીબર્ડ બીટલ અને સિરફીડ ફ્લાય જો આ પરપક્ષી અને પરજીવી વધારે હોય તો આપણે બીજા કોઈ પણ દવાઓનો છંટકાવ કરવો ના જોઈએ કારણ કે આ પરજીવીઓ જે મોલો અને સફેદ માખીનું ભક્ષણ કરી અને તેનું નિયંત્રણ કુદરતી રીતે કરતા હોય છે બરાબર છે જિગ્નેશભાઈ સાહેબ જેમ તમે આગોતરા સુકારા વિશે વાત કરી તો દર્શક મિત્રો વતી હું આપને પૂછવા માંગીશ કે જે પાછોતરા સુકારા છે એ ક્યારે આવે છે અને એના લક્ષણો શું છે હવે જો પાછોતર સુકારાની વાત કરીએ તો પાછોતર સુકારો જ્યારે હવામાનની અંદર પંચાણું ટકાથી વધારે ભેજનું પ્રમાણ હોય અને તાપમાન જ્યારે ખૂબ જ નીચું જાય જ્યારે દસથી બાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ્યારે તાપમાન જાય ત્યારે આ રોગ આવવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને આ ઉપરાંત શિયાળાની અંદર જ્યારે અમુક દિવસ એવા આવી જાય છે કે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે અથવા ક્યારેક કમોસમી વરસાદ પડતો હોય ત્યારે પણ આ રોગ આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે એટલે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને સાથે સાથે આપણે ફુવારા પિયત પદ્ધતિ જ્યારે પિયત આપીએ તો પણ આ અવસ્થાની અંદર કોઈપણ પરિસ્થિતિમાં વાદળછાયા વાતાવરણની અંદર પિયત આપવાથી પણ આ રોગ માટે અનુકૂળ વાતાવરણ થતું હોય છે અને આ રોગ આવવાની શક્યતા હોય છે હવે આ રોગના જો લક્ષણોની વાત કરું તો આ રોગના લક્ષણો પાન દાંડી પ્રકાંડ દરેક જગ્યાએ દેખવા મળે છે શરૂઆતની અંદર પાંદડા ઉપર જાંબુડિયા કાળા રંગના પાણી પોચા ટપકા જોવા મળે છે હવે જ્યારે વાતાવરણ અનુકૂળ હોય ત્યારે પાંદડાની પાછળની બાજુએ સફેદ કલરની ફૂગનો વિકાસ પણ થયેલો જોવા મળે છે અને આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને આખા છોડને અંદર આ રોગનો ચેપ લાગવાથી છોડના સુકાવાના લક્ષણો પણ આપણને ક્યારેક દેખવા મળે છે બરાબર મોટા ભાગે કૃષ્ણદર્શન ફોન ઇન લાઈવ મિત્રો તમારા જ માટેનો પ્રોગ્રામ હોય છે ફોન ઉપાડીને જે પણ વિષયને અનુરૂપ આપને મૂંઝવણ હોય પૂછી શકો છો અથવા વધારાની કોઈ સલાહ લેવી હોય કારણ કે કૃષ્ણદર્શન ફોન ઇન લાઈવ માટે જ મેં એવું કહી શકાય કે ખેડૂતો છે તો આ કાર્યક્રમ છે મારા ખ્યાલથી જો વિસાવદરથી એક કોલ પણ આવી ગયો આપણે એમને સાંભળી લઈએ હલો મારા બટેટા વાવા બે વીઘાના બરાબર હા હા એટલે એમાં ઈ હુકારો એમાં છે ને ફોટો આવે ને ફોટો બાઈને જી એટલે એમાં સીધો ફૂગ જેવું લાગી કે એટલે મધુભાઈ આ કેટલા વખત થી આ તમને પ્રશ્ન સતાવે છે ફૂગ વાળો આ ફૂગ વાળો બે વર્ષ થી મને દેખાય છે મે પોરે વેવાતા હમ એટલે પોરે વેવાતા ને બરાબર જિગ્નેશભાઈ સાહેબ એટલે અને ઈ ફોટો બાઈને આવે ને જી જી એટલે એમાં સીધી ફૂગ દેખાય થોડું સમજ્યા એટલે પછી અહીંયા જેતે ફોટો મળે છે

ઘણી વખત આપણે દેખીએ તો જમીન ઉપર સફેદ ફૂગનો વિકાસ દેખવા મળે છે અને એના કારણે આ ફૂગના કારણે આ ફૂગ છે એ બટાકાના જે થડ ઉપર પણ આક્રમક કરીને એ ઘણી વખત એ છોડના સુકાવાના પણ પ્રશ્નો થતા હોય છે આ જે ફૂગ છે એ સ્કલેરોસીમ રોલ્સીન નામની ફૂગ છે આ ફૂગ એક જમીનજન્ય છે હવે આના નિયંત્રણ માટે પણ ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી જોઈએ પછી પાકની ફેરબદલી કરવી જોઈએ પછી જ્યારે ની અંદર સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરતા હોય જેમ કે છાણિયું ખાતર અથવા લીંબોડીનો ખોળ અથવા દિવેલી નો ખોળ તો આ બધા જ્યારે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે એની સાથે હેક્ટરે પાંચ કિલો ટ્રાયકોડરમાં વિરિડી આપવાથી પણ આ જે સ્કલેરોશિયમ રોલ્સી નામની ફૂગ છે એને આપણે આવતી અટકાવી શકાય છે બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ ફોન ની લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છે બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો મળીએ વિરામ

ઓળખીએ છીએ આ જે મોલ ક્રિકેટ છે એ ત્રણ અવસ્થાઓમાં હોય છે એક તો એ ઈંડા મૂકે છે પછી એના બચ્ચા હોય છે અને પુખ્ત હોય છે આ મોલ ક્રિકેટના જે ઈંડા છે એ જમીનની અંદર પાંચથી દસ સેન્ટીમીટર અંદર એનું જે પુખ્ત માદા હોય છે એ બોગદું બનાવી એની અંદર વીસથી ત્રીસ જેટલા ઈંડા મૂકે છે આ ઈંડામાંથી દસ દિવસ પછી બચ્ચા નીકળે છે અને આ બચ્ચા જે હોય છે એ શરૂઆતમાં કાચું વણકોવાયેલું જે મટિરિયલ છે આપણા ખેતરને જે પડેલું હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ પછી જે પુખ્ત થાય છે એ આપણે બટાટાનો પાક વાવેલો હોય તો પછી એ કંદની અંદર પોતાના પ્રથમ જે પગ હોય એ પાવડા જેવા હોય એટલે કંદની અંદર એ કાણું પાડી અને પોતે ખાય છે અને ઘણીવાર આવા કંદ સડી પણ જતા હોય પણ જ્યારે મોટા કંદ હોય તો એની અંદર કાણાં પડેલા જોવા મળે છે અને જ્યારે આપણે આનું ઉત્પાદન લઈએ એટલે ખેતરની બહાર કાઢીએ તો આ કંદ આપણે વેચાતા નથી એટલે ખેડૂતને સીધે સીધું આર્થિક નુકસાન જાય છે ઘણીવાર તો એવા પણ પ્રશ્નો બનેલા છે કે ખેતરની અંદર સાઈઠથી થી સિત્તેર ટકા જેટલા કંદમાં આનું નુકસાન જોવા મળેલું હોય છે તેથી આને આપણે આર્થિક રીતે આ જીવાત દ્વારા સૌથી વધારે નુકસાન થતું હોય બરાબર સાહેબ અત્યારે ભૂપતભાઈ છે બાબરા ગીરથી વાત કરવા માંગે છે ભૂપતભાઈ હેલો વાત કરું છું બાબરાગીર તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ બોલો બોલો ભૂપતભાઈ આપનો પ્રશ્ન જણાવો હા હા હવે બેન અમારે જુનાગઢ વિસ્તારની અંદર અમે બટાકાનો પાક એક વૈકલ્પિક પાક તરીકે ઉપયોગ ની અંદર કર્યો છે વાવેતર માટે પરંતુ Benin કયા કનેક્ટેક અમારા જે મિત્ર સર્કલ એવું કે છે કે ભાઈ એની અંદર જીવાત નિયંત્રણ થતું નથી અને જે પાક છે જોઈએ એટલો વિકાસ પણ થતો નથી અને દવાઓ જે એની અંદર અસરકારક પણ થતી નથી અને ખર્ચો બહુ વધી જાય છે તો એના માટે થઈને નિસદાન તો અમને ખૂબ માહિતી એની અંદર આપે તો મારા અમે જે ખેડૂત મિત્રોને એવું યોગ્ય ગાઈડન્સ પણ મળી શકે એના માટે ના ના ભૂપતભાઈ આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ સાહેબ હા ભાઈ સાહેબ હવે ભૂપતભાઈ આપણે બટાટાનો પાક જે અગાઉ પણ આપણે ચર્ચા થઈ ગઈ કે જો આપણી જમીન અનુકૂળ હોય તો બટાટાનો પાક આપણે લઈ શકાય પરંતુ આપણે ત્યાં રોગ અને જીવાતનો પ્રશ્ન વધારે હોય તો એનું નિયંત્રણ માટે આપણે ખાસ કરીને શું કરવું જોઈએ તો આપણે જ્યારે પાક વાવીએ અને દર વર્ષે તમે બટાટાનો પાક વાવતા હોય તો એમાં કઈ જીવાતનો ઉપદ્રવ વધારે થાય છે એને અને કયા સ્ટેજે થાય છે જો એ આપણને ખ્યાલ હોય તો આપણે એના માટે અગાઉથી જ પગલાં લઈ લેવા જોઈએ જેવું કે મેં કહ્યું એ પ્રમાણે કે બટાટાના કનની અંદર કોઈ કાણું જીવાત પાડતી હોય સપોઝ મોલ ક્રિકેટ છે તો આપણે શરૂઆતમાં જ્યારે બટાટા વાવતા હોઈએ તે જ વખતે જમીનની અંદર આપણે લીમડાનો ખોળ નાખી દેવો જોઈએ એ પ્રમાણે આપણે મેટ્રાઇ જેમ એનિસોપ્લિન નામની ફૂગ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરીએ અથવા એ જીવાત વધારે હોય તો આપણે ઉનાળાની અંદર એકદમ ઊંડી ખેડ કરીએ તો આ જીવાત જે જમીનમાં હોય એને આપણે સૂર્યપ્રકાશની ગરમીથી અથવા તો બહાર આવે તો પક્ષીઓ એને ખાઈ જતા હોય છે એ રીતે પણ આપણે એનું નિયંત્રણ ત્યાં કરી શકીએ આ ઉપરાંત ચૂસ્યા પ્રકારની જીવાતો અગાઉ મેં વાત કરીએ પ્રમાણે મોલો હોય થ્રીપ્સ હોય લીલા તરતળિયા હોય કે સફેદ માખી હોય તો આપણે શરૂઆત જ થાય એ જીવાતની કે એક પાનની નીચે અથવા તો ઉપર એકથી બે ચૂસ્યા પ્રકારની જીવાત હોય એ જ વખતે આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ એમાં ખાસ કરીને શરૂઆતમાં તો આપણે લીમડાનું તેલ પચાસ મિલી પ્રતિ દસ લીટર પ્રમાણે અથવા આપણે જૈવિક ફૂગનો ઉપયોગ કરવો હોય તો બિબિરિયા બેસિયાના અથવા તો વર્ટીશિરિયમ લેખાની ચાલીસ ગ્રામ પ્રમાણ પ્રતિ દસ લીટર પાણીમાં લઈ અને એનો છંટકાવ કરવો જોઈએ અથવા કદાચ જો વધી ગયેલું હોય રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે તો આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસએલ જે દવા છે એ ત્રણથી ચાર એમએલ પ્રતિ દસ લીટર પાણી પ્રમાણે જીવાતની શરૂઆત થાય એ જ વખત એનો છંટકાવ કરીએ તો આપણે એમનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ બરાબર અને એમ પણ હું બંને નિષ્ણાંતોને કહેવા માંગીશ કે માત્ર આ ભૂપત બીનો પ્રશ્ન નથી ઘણા દર્શક મિત્રો અથવા ખેડૂતોને હોય છે સાહેબ કે ક્યારેક હિંમત ના જૂટવી શકતા હોય ક્યારેક કેટલાક લોકો ગેરમાર્ગે દોરતા હોય તો એવું પણ કહી શકાય ને કે નજીકના કૃષિ પવન ખાતાની પણ જો એ મુલાકાત લે અથવા નિષ્ણાંતો સાથે મળે તો પણ એમને સાચું માર્ગદર્શન મળી શકે જીગ્નેશભાઈ સાહેબ આ જે બટાકા છે ખેડૂત મિત્રો આપને પણ કહી દઈશ કે એની બીજ જે ઉત્પાદન છે એની પદ્ધતિમાં પાક સંરક્ષણને લગતા કેટલાક મહત્વના પગલાં હોય છે એના ઉપર નિષ્ણાંત તો બહુ ભાર આપતા હોય છે પણ આ પગલાં કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ સાહેબ હવે બટાકાની અંદર જો બિયારણની વાત કરીએ તો જો બિયારણ સારું હોય તો જ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો સારા ઉત્પાદન માટે સારી બીજ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ હવે બીજ ઉત્પાદન પદ્ધતિની અંદર શરૂઆતમાં જો વાત કરું તો એનું થોડુંક વહેલું વાવેતર કરવું જોઈએ પછી જ્યારે આપણે બીજ ઉત્પાદન પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે જેમ પ્રકાશભાઈ સાહેબે વાત કરીએ એમ ચુસ્યા પ્રકારની જીવાતોનું ઘણી વખત એની અંદર ઉપદ્રવ રહેતો હોય છે તો જ્યાં આગળ ચુસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય અને બીજ ઉત્પાદન પદ્ધતિ અપનાવી હોય તો જે નાઇટ્રોજનનો જે જથ્થો છે એ પચીસ ટકા જેટલો ઓછો નાખવો જોઈએ આની સાથે સાથે વાવેતર બાદ પિસ્તાલીસ દિવસે સાહીઠ દિવસે અને પંચોતેર વખત પંચોતેર દિવસે આમ ટોટલ ત્રણ વખત રોગિંગ કરવું જોઈએ રોગિંગ એટલે વિજાતીય છોડો અથવા કોઈ વાયરસવાળા અથવા વિષાણુજન્ય જે રોગો હોય એ બધાને ઉખાડીને એને નાશ કરવા અને એની અંદર જો જમીનની અંદર બટાકા બેઠા હોય તો એ બટાકા પણ કાઢીને એને નાશ કરવો જોઈએ કારણ કે જો એ બટાકાનો આપણે આવતી સાલ ફરી વાવેતર માટે ઉપયોગ કરીશું તો એ વાયરસ એક વર્ષથી બીજા વર્ષે પણ આપણા ખેતરની અંદર દેખાશે સાથે સાથે પિસ્તાલીસ દિવસે સાહીઠ દિવસે અને પંચોતેર દિવસે એમ ત્રણ વખત એક ફૂગનાશક દવા એની અંદર મેંગોજેપ છે ક્લોરોથેનોનિલ છે અને સાથે સાથે કોઈ શોષક પ્રકારની જંતુનાશક દવા જેમ પ્રકાશભાઈ સાહેબે મોલોના નિયંત્રણ માટે જણાવી એનો ઉપયોગ ત્રણ વખત કરવાથી આપણે જો જીવાત મોલોનું નિયંત્રણ આપણે કરીએ તો સારું બીજ આપણે પેદા કરી શકીએ છીએ આ સાથે સાથે આપણે દેખીએ છીએ કે મોલોનું જે પ્રમાણ છે જેમ ઉત્તરાયણ પછી પંદર જાન્યુઆરી પછી જેમ તાપમાન વધે છે એમ એનું પ્રમાણ પણ વધતું જતું હોય છે એટલે જો શક્ય હોય તો પહેલી નવેમ્બરની આસપાસ આપણે વાવેતર કર્યું હોય અને પ પંદર જાન્યુઆરીની આસપાસ જ્યારે મોલોનું પ્રમાણ વધે ત્યાં સુધી આપણે પંચોતેર દિવસ બટાકાના પાકને થઈ જતા થઈ જતા હોય છે અને પંચોતેર દિવસની અંદર જે જમીનની અંદર બીજ બિયારણ માટે જે કનની સાઈઝ જોઈએ એ સાઈજ બની જતી હોય છે તો એ પંદર જાન્યુઆરી પછી જો પલૂર આપણે કાપી નાખીએ તો આપણે સારું બીજ પેદા કરી શકીએ છીએ બરાબર સાહેબ જ્યારે તમે આગોતરા સુકારાની ને પાછોતરા સુકારાની પણ વાત કરી હતી ત્યારે જે આગોતરા સુકારા છે ને નિયંત્રણના પગલાં એના વિશે મારે તમારી પાસેથી જાણવું છે ઓકે હવે આગોતર સુકારાના નિયંત્રણની જો વાત કરીએ તો સૌપ્રથમ તો રોગ મુક્ત બિયારણ વાપરવું જોઈએ બરાબર રોગિષ્ટ બિયારણ છે એ આ રોગનો પ્રથમ સ્ત્રોત છે જેના કારણે રોગ આવવાનું શરૂઆત થઈ જતી હોય છે પછી સોલેનેસી ફેમિલીના પાકો જેવા કે રીંગણ ટામેટા મરચાં એ બધા પાકો સાથે બટાકાના પાકની ફેરબદલી ક્યારેય કરવી જોઈએ નહીં કારણ કે એ બધા પાકો બટાકા રીંગણ ટામેટા મરચાં બધા એક જ વર્ગના પાકો છે એટલે એના રોગો અને એની જીવાતો પણ એક જ જીવે છે એટલે શક્ય હોય તો અન્ય ધાન્ય અથવા કઠોળ વર્ગના પાકો સાથે પાકની ફેરબદલી કરવી જોઈએ પછી જ્યારે વાતાવરણ વાદળછાયું હોય અથવા કમોસમી માવઠાની જ્યારે આગાઈ હોય ત્યારે પ્રથમ છંટકાવ ચાલીસથી પિસ્તાલીસ દિવસે મેન્ગોજેપ અથવા ક્લોરોથેનોનિલ પચીસ ગ્રામ જેટલું દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ જો રોગની તીવ્રતા વધતી હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવના પંદર દિવસ બાદ ફરીથી હેક્ઝાકોનાજોલ પાંચ ઇસી પાંચ એમએલ જેટલું દસ લિટર પાણીમાં ભેળવીને જો છંટકાવ કરીએ તો આગોતર સુકારાને આપણે આગળ વધતો અટકાઈ શકાય સાથે સાથે જો જરૂર જણાય તો ત્રીજો છંટકાવ ફરીથી મેન્કોજેબ અથવા ક્લોરોથેનોલનો કરો અને ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપતા ખેડૂતોને ખાસ એક વિનંતી છે કે હંમેશા જે દવાનો છંટકાવ છે એ પંપથી જ કરવો જોઈએ ઘણી વખત ફુવારાના પિયતથી આપણે જ્યારે દવાનો છંટકાવ કરીએ છીએ તો ઘણી વખત પાણી પ્રેશરની અંદર વધઘટ હોય તો કોઈક જગ્યાએ દવા વધારે પડી જતી હોય છે કોઈક જગ્યાએ ઓછી પડતી હોય છે તો એના એના કારણે રોગ રોગ થવાના પણ એ ત્યાંથી જ થતો હોય હોય છે છે ચાન્સીસ ચાન્સીસ વધી વધી જતા જતા બરાબર પ્રકાશભાઈ સાહેબ હવે ધારો કે અત્યારે હાલ જે શિયાળો કહી શકાય કે ઉનાળો આખા ગુજરાતને હું ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછું ક્યાંક શિયાળો દેખાય છે ક્યાંક ઉનાળાની ગરમી પણ હજી મહેસૂસ થાય છે અને અત્યારે બટાકાનું વાવેતર કર્યું હોય શું જમીન આબોહવા વાતાવરણ એનાથી કોઈ રોગ કે જીવાત આવવાની શક્યતા હાલ આપણે જોઈએ તો રાત્રે થોડું ઠંડીનું પ્રમાણ હોય છે અને દિવસે થોડી ગરમાહટ હોય છે એટલે અત્યારે તો આપણે વાવણીની શરૂઆત છે પરંતુ કદાચ કોઈ ખેડૂત મિત્રોએ શરૂઆતમાં પાક જો આપણે વાવી દીધેલો હોય તો ખાસ કરીને એમાં ચૂસ્યા પ્રકારની જીવાતનો આવવાનો ઉપદ્રવની થોડી રહેલું છે જો આ ચૂસ્યા પ્રકારની ઉપદ્રવની શરૂઆત થાય તો આપણે મેં અગાઉ કહ્યું હતું એ પ્રમાણે શરૂઆતમાં જ આપણે નીમ ઓઇલ એટલે કે લીમડાનું તેલ પચાસ મિલી પ્રતિ દસ લિટર પ્રમાણે છંટકાવ કરવો

મિત્રો આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ અને જિગ્નેશભાઈ પટેલ સાહેબ પાસેથી બટાકામાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત માહિતી મેળવી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત આપને માહિતગાર કરી દઉં આવતા શુક્રવારે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા જુનોટિક રોગો વિષય ફરી વખત નોંધી લેશો પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતા જુનોટિક રોગો કૃષિ ફોન ફોની લાઈવ અહીં સબ્ત કરે છે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર